રાજ વિક્ટોરિયામાં સુરત એકેડેમિક એસોસિએશન દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરી પોતાની ફરજ નિભાવી હતી. આપનો પરિચય? વિરલભાઈ શાહ, પ્રમુખ શ્રી સુરત એકેડેમિક એસોસિએશન. આજે કઈ જગ્યા ઉપર બ્લડ ડોનેશન કેમ્પ લાગ્યો? કેટલા વર્ષથી આ સતત કામગીરી થઈ રહી છે તમારા એસોસિએશન? છેલ્લા 32 વર્ષથી આ એસોસિએશનની બ્લડ ડોનેશન પ્રવૃત્તિ ચાલી રહી છે અને અહીંયા ફ્રેન્ડ્સ ક્લાસીસ રાજ વિક્ટોરિયા પાલની અંદર આજે બ્લડ ડોનેશન કેમ્પનો 32મો આયોજન ચાલી રહ્યું છે. કેટલા બોટલ એકત્રિત કરવાના લક્ષ્યાંક સાથે એની તૈયારી કેટલા સમયથી ચાલુ છે? લગભગ 300 યુનિટ અમે આ વર્ષે કલેક્ટ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અને આ ઉપરાંત શિક્ષણ સિવાય સમાજનું બીજું શું કામ કરે? શિક્ષણ ઉપરાંત અને બ્લડ ડોનેશન સિવાય જ્યારે જ્યારે આફતો આવે છે ત્યારે એસોસિએશન દરેક વર્ગના લોકો માટે મદદરૂપ થવા માટે પ્રયત્નશીલ રહે છે. અમને એક સન્માન કર્યું ગરબા એસોસિએશન. અમારા એ મિત્ર પરેશભાઈ અંકલેશ્વરિયા છેલ્લા 25 વર્ષથી સુરતની અંદર વિવિધ શેરીઓની અંદર ગરબાનું આયોજન કરે, તેમજ એસોસિએશનમાં બી દર વર્ષે આપણે ઘારી વિતરણ પહેલાં, એટલે કે આપણે ચંદી પડવાને આગલે દિવસે અમે લોકો ગરબાનું આયોજન એસોસિએશનમાં કરીએ છીએ અને તેમાં એમનો સહયોગ અમને આપે છે અને તેમના ભાઈઓ અને તેમનો પરિવાર અમને સતત એની અંદર મદદ કરતું રહે છે. થેન્ક યુ. આપનો પરિચય? નમસ્કાર મિત્રો, હું નવનીત ગોપાણી, સુરત એકેડેમિક એસોસિએશનના સભ્ય તરીકે આજે જે કાર્યક્રમ થઈ રહ્યો છે એમાં સુરત એકેડેમિક એસોસિએશન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ અને વિશેષ સન્માનનો કાર્યક્રમ છે. છેલ્લા 32 વર્ષથી આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થતું હોય છે. આજે 300થી પણ વધારે બોટલનો લક્ષ્યાંક છે અને ખાસ કરીને જ્યારે પૈસા દાનમાં આપવા ખૂબ કદાચ સહેલા હોય છે, કારણ કે એનું સર્જન વધારે મહેનતથી ઝડપથી થાય, ઘણી ઝડપથી થઈ શકે. બ્લડ 3 મહિને માત્ર ને માત્ર એક જ વાર આપી શકાય છે. આવા સંજોગોની અંદર 300થી પણ વધારે બોટલ એકઠી કરવાનું આજે લક્ષ્યાંક છે. વિશેષ સન્માનની અંદર જ્યારે દોઢિયા રમઝટના ક્લાસો શહેરની આઉટરની અંદર 25 વર્ષ પહેલાં ખૂબ મોટા પ્રમાણમાં આયોજન થતા હતા, ત્યારે શેરી ગરબાને જીવંત કરીને યુવાધનને શેરીની અંદર રાખીને સલામત રાખીને એક સલામતીનું ભારતીય સંસ્કૃતિને રક્ષણ માટેનું કાર્ય જેમણે ઉપાડેલું આ મેનેજ આ ગ્રુપના પરેશભાઈ અંકલેશ્વરિયાનું પણ આજે અભિવાદન થયું છે. સાંજે સંજયભાઈ સાદડીવાલા ફ્રેન્ડ્સ ક્લાસીસ જેમના આંગણે આ કાર્યક્રમ થયો છે એમનું પણ અભિવાદન થયું છે. અને 237 વાર બ્લડ ડોનેશન કરીને સમગ્ર ભારતની પણ એશિયાની અંદર જેવો પ્રથમ ક્રમ ધરાવે છે એવા ભાઈ શ્રી યોગેશભાઈ ઢીમરનું પણ આજે અભિવાદન કરવામાં આવ્યું છે. આ બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવા માટે સુરત એકેડેમિક એસોસિએશન ઉપરાંત લાયન્સ ક્લબ ઓફ સુરત સેતુ, લાયન્સ ક્લબ ઓફ સુરત ડિજેન્ડરી અને વિવિધ સંસ્થાઓએ પણ આની અંદર યોગદાન આપીને આ કેમ્પને સફળ બનાવવા માટે જહેમત કરી.